જૂના દિશામાં છકડો રિક્ષા ચાલક બન્યો સાયબર ક્રાઇમ નો ભોગ. ડીસા તાલુકા જૂના ડીસા ગામે છકડો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા જયંતિભાઈ પટની, જેઓને પૈસાની જરૂર હોવાથી તેમને લોન માટે HDBના એજન્ટને કોલ કરેલ અને કહ્યું કે મારે લોનની જરૂર છે. એજન્ટ સુભાષભાઈએ તેમને LIC ઓફિસ નીચે આવેલ LG શોરૂમ ખાતે બોલાવ્યા અને ₹50,000ની લોન માટે એપ્લાય કરી હતી અને જયંતિભાઈ પાસેથી આધાર OTP લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જયંતિભાઈ ઘરે પરત આવી ગયા અને બીજા દિવસે HDBના એજન્ટને કોલ કર્યો. લોન આવી નથી. એજન્ટે જણાવ્યું હતું કે તમારામાં કાલ સુધી લોન આવી જશે અને લોન આવે એટલે મને જાણ કરજો. જેવી બીજા દિવસે તારીખ 9/9/2024 રાત્રે 10:30 વાગે આસપાસ જયંતિભાઈના ખાતામાં લોન આવી અને જયંતિભાઈએ તરત જ એજન્ટને કોલ કર્યો કે મારા ખાતામાં પેમેન્ટ આવી ગયું છે. જેઓ કોલ મૂકીને 10 મિનિટ પછી જયંતિભાઈના ખાતામાંથી પૈસા ઉપાડવા લાગ્યા એટલે જયંતિભાઈએ એજન્ટને કોલ કર્યો અને કહ્યું કે મારા ખાતામાંથી પૈસા ઉપાડવા લાગ્યા છે. એજન્ટે કહ્યું કે સવારે ઓફિસે આવજો. જયંતિભાઈ સવારે ઓફિસે બેંકનું સ્ટેટમેન્ટ લઈને ગયા અને તપાસ કરવા લાગ્યા. અમારી બેંકમાંથી લોન તમારામાં ખાતામાં આવી ગઈ છે. પછી જયંતિભાઈએ સાયબર ક્રાઇમ 1930 નંબર પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. જયંતિભાઈએ સાયબર ક્રાઇમને નમ્ર વિનંતી કરી છે કે ઝડપી જયંતિભાઈને ન્યાય મળે તેવી સાયબર ક્રાઇમને વિનંતી કરવામાં આવી છે. શુક્રાણા વાસિયા, ZSTV, બનાસકાંઠા. હું જયંતિભાઈ સરદાર પટણી જૂના ડીસા ખાતે રહું છું અને રિક્ષા ચલાવીને મારું ગુજરાન ચલાવું છું અને મારે ઘરકામ માટે પૈસાની જરૂર હતી હોવાથી HDB ફાઇનાન્સ કંપની પાસે 50,000ની લોન લેવા માટે માગણી કરી હતી. કરીને HDBના એજન્ટે LG શોરૂમમાં બોલાવીને પ્રોસેસ કરી. ત્યારબાદ એક દિવસ પછી કોલ કરેલ હતો કે લોન માટે તેમને કહેલ કે કાલે આવી જશે એટલે મેંને ફોન કર્યો અને બીજા દિવસે રાત્રે 10:30 વાગે આસપાસ મારા ખાતામાં આવેલ મેં એજન્ટને ફોન કર્યો અને કહ્યું કે મારા ખાતામાં પૈસા આવી ગયા છે. ત્યાર પછી દસ જ મિનિટમાં મારા પૈસા ખાતામાંથી ઉડી ગયા એટલે મેં જોયું એટલે મારા ખાતામાં ઉડી ગયા જોયું કે એટલે મેસેજ ધડાધડ પડવા લાગ્યા એવું. પછી મેં જોયું તો મારા પૈસા ઉડી ગયેલા. એ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે સાહેબ. મારી નમ્ર વિનંતી કે મારી ફરિયાદ નોંધી લે, તપાસ હાથ ધરી લે. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403. મોબાઈલ નંબર 9909990161. We'll be right back.
શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ. ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.